જરખવાડા ગામના વતની દેવસિંહભાઈ દલાભાઈ માલીવાડ ઓગણીસો નેવુંમાં કાર સેવકો સાથે સેવામાં ગયા હતા ત્યાંના દ્રશ્ય જોઈ મને વિચલિત થયું કે ભગવાન રામનું ઘર નથી ત્યારે તેમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી કે તેમનું નવું ઘરનું નિર્માણ થશે તો મારી દાઢી વાડ ઉતારીશ પાંત્રીસ વર્ષથી વધુ વર્ષોનો સંઘર્ષ પૂર્ણ થતાં દેવજીભાઈના ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે રોજ જે ખાતે રામ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રામ ભક્તો છે તેઓમાં કંઈક આસ્થાનું કેન્દ્ર જોવા મળ્યું છે કંઈક ને કંઈક અલગ અલગ પ્રમાણે જે પોતાની આસ્થા છે તે બહાર બતાવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પાદેડી પાસે આવેલું જરખવાડા ગામ છે તેના એક વૃદ્ધ કાકા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓ એ ઓગણીસો પોતે જે બાલ અને દાઢી છે તે ઉતારવાની શખ્સ મનાઈ કરી હતી ને જ્યારે રામ લલ્લા જે બિરાજમાન થશે અયોધ્યામાં ત્યારબાદ જ તે પોતાની બાલ અને ડાળી છે તે ઉતારશે તેવી જણાવ્યું હતું ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેવું છે હા જ્યારે અયોધ્યા અમે ઓગણીસો નેવું ની અંદર મસ્જિદ તોડવાનો હેતુ જાહેર થયો એ વખતે અમારા રખવાડા ગામના એક રણજીત રણજીતદાસ રામદાસ મહારાજ હતા અને જાલોદના નંદુરામ મહારાજ હતા એ અમારા જોડે અવરનવર અહીં ભજન ના કાર્યમાં અમે એમના જોડે સંપર્કમાં રહેતા હતા જ્યારે નંદુરામ આ વાતનો હેતુ લઈને આવ્યા કે ભાઈ અયોધ્યા જે બાબરી મસ્જિદ છે એને તોડવાની છે તો તમે બંને અમારા જોડે આવશો એવો અમારા જોડે વાતચીત તો કરી હતી તો અમે એમને કહ્યું હતું કે ભાઈ અમે અયોધ્યા જ્યારે જવાનું થશે ત્યારે તમારા જોડે આવીશું જ્યારે અયોધ્યા જવાનું થયું ત્યારે અમે અહીંથી જુનાવડાથી ગોધરા ગયા હતા ગોધરાથી ટ્રેનમાં અયોધ્યા ગયા અયોધ્યા ગયા પછી લાખો કરોડોની સંખ્યા હતી ત્યાં એમાં અમારા જાલોદના એક નંદુરામ મહારાજા હતા એમના ભાઈના બે દીકરા હતા બે પોતે એક જ માના જન્મેલા દીકરા હતા એ મર્જિદ ઉપર ચડ્યા હતા જ્યારે એમની પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે ગોળીના મારથી બંને નીચે પડ્યા મૃત્યુ દેવલોક પામ્યા એ વખતે મેં પ્રત્યક્ષ મારી નજરે જોયા હતા મેં એ વખતે સંકલ્પ લીધો હતો કે જ્યારે રામની ખાતર જો બે એક માના બે દીકરા જો પ્રાણ આપતા હોય તો જ્યારે રામ આ મસ્જીદ તૂટશે અને રામ અયોધ્યામાં રામનું મંદિર બનશે મંદિર બન્યા પછી રામલલ્લા અંદર બિરાજમાન થશે ત્યારે જ હું મારી દાઢી જટ્યા ઉતારીશ એવો મેં સંકલ્પ લીધો હતો જ્યારે અત્યારે એ વાતની બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસ ચોવીસની અંદર બાવીસમી જાન્યુઆરી મારો સંકલ્પ પૂરો થાય છે તો મને ખૂબ આનંદ છે એ માટે હું સંકલ્પ અયોધ્યા જઈને આવ્યા પછી મારી જે સંકલ્પ છે એને પૂર્ણ કરીશ વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસવાળા મારા ઘેર બોલાવીશ એમનો કાર્યક્રમ કરાવીશ બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન કરીશ અને પછી હું મારી હજામત દાઢી જતા ઉતારી છે એવો મારો સંકલ્પ હતો એ સંકલ્પ આજના સમય આમ તો જોવામાં આવે તો હિન્દુ ધર્મમાં જે મરણ થતું હોય છે ગમે તે ક્રિયા થતી હોય છે ત્યારે બાલ અને દાઢી ઉતારવી પડતી હોય છે તો આપણે કેમ ના ઉતારીએ એનું કારણ હા જ્યારે ઓ એમ 1902 2000 ની અંદર મારા મધર ગુજરા તો અમારી સમાજમાં રીત રિવાજ એવા છે કે કોઈ મૃત્યુ થાય તો મુંડન કરું મેં પણ મેં રામલલ્લા વિશેનો સંકલ્પ લીધો ઓગણીસો નેવુંમાં એટલે મેં મારા મધર ગુજરી ગયા પણ બાલ હજામત કરી નથી બે હજાર ચૌદની ની અંદર મારા ફાધર ગુજરી ગયા તો એ મેં મારી દાઢી જતા ઉતારી નથી મારા એક દીકરી ગુજરી ગઈ છતાં મેં પણ એમની પણ જઠા ઉતારી નથી કે હજામત કરાવી નથી જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે દેવજીભાઈ છે તે પોતાની માતા તેમજ પોતાના પિતા તેમજ પોતાની દીકરી જે અવસાન પામી હતી તે છતાં પણ તેઓએ પોતાનું જે બાલ અને દાડી જે મુંડન કહી શકાય જે હિન્દુ ધર્મમાં જે રીતિ રિવાજ હોય છે તે નિભાવવા પડતા હોય છે તે છતાં પણ બધા જે રીતિ રિવાજોને નેવે મૂકી જે લલ્લાને જે અનર્ધ ભક્તિ છે તેમજ લિંગ હતા અને કંઈક ને કંઈક તેઓની જે આ ભક્તિ છે તે તેઓનો સંકલ્પ છે તે કંઈક ને કંઈક બાવીસ જાન્યુઆરીના રોજ જે પૂર્ણ થવાનો છે ત્યારબાદ તેઓ પોતે રામ અયોધ્યામાં જઈને આવશે પરત ત્યારબાદ વિધિ વિધાન સાથે જે બ્રાહ્મણ હોય તેમજ આરએસએસ બજરંગ દર તેવા તમામે તમામ જે સંગઠનો છે તેઓને બોલાવી ત્યારબાદ જે વિધિ રીતે જે મુંડન કરશે તેમજ રાડી છે તે ઉતારશે જે जे कहवत की दी चाहिए कि जे प्राण जाए पन वचन ना जाए ये आवाज़ जे सातक करी बताया हुई चाहिए जे लुना वड़ा तालुका ना आवेला जरख वड़ा ना जे देवजी भाई मालिवार चेत्ते होए लुटिया राष्ट्र आश... કાર્ડ તમે સાંભળ્યું હશે પરંતુ દિવસેને દિવસે ઓનલાઈન સિસ્ટમ કાર્યરત થતા ભૂતિયા રાશન કાર્ડ ઓછા થતા લાગે છે ત્યારે કાર્ડ ઉપર ભૂતિયા આયુષ્યમાન કાર્ડ જેવા જોવા મળ્યા છે જેને લઈને પરિવારની હાલત કફોડી બની છે मेरे साथ ये हुआ कि मेरी बहू को बहुत तकलीफ है उसको डॉक्टर की खूब बहुत ज़रूरत है हम आयुष्मान कार्ड बनाने गए वहाँ हमको पता चला कि हमारे आयुष्मान कार्ड हमारे राशन कार्ड के ऊपर किसी और ने आयुष्मान कार्ड बना लिया है तो हम लोग को भी मेरी बहू को बहुत ज़रूरत है डॉक्टर की और डॉक्टर दो लाख रुपए फीस मांग रहा है अब वो हमारे को कहाँ से कैसे करना हमको मालूम नहीं आज हमारे पास आयुष्मान कार्ड होता तो हम उसका इलाज करा सकते थे लेकिन अभी उसको इतनी ज़रूरत है डॉक्टर की कि अब दो लाख हम कहाँ से लाए आप इसका कोई सोल्यूशन निकालो वो वो किसका बनाए वो भी हमको मालूम नहीं है कि वो किसका बनाए कैसे उन्होंने बनाया आप कुछ भी करके साइबर कैफे है कोई भी किसी ने भी बनाया आप उसके ऊपर कार्रवाई करो क्या हमारा आयुष्मान कार्ड हमें मिल जाए वापस क्या कहा आपने हमको आप? ऐसा बोला गया कि आपके जो राशन कार्ड में कौशल परवीन शेख जकीन और परिजान तीनों के नाम नहीं है और आपके जो राशन कार्ड पे आयुष्मान कार्ड ऑलरेडी बन चुका है बनना चाहिए हमें हमें बहुत जरूरत है क्योंकि हमारी बहू अभी मौज जिंदगी से लड़ रही है उसके लिए हमको बहुत जरूरत है तो पहले तो मैं एक एम एस सोशल समिति सहजाद खान पठान के यहाँ सोशियल वर्कर हूँ उनकी कार्यकर्ता वो तरीके से मैं ध्यान रखती हूँ सब जागरूक नागरिक तरीके मेरे को एक किस्सा मेरे पास आया है कि जैसे इन्होंने मुझे बोला आप सुबह दोपहर में बहुत रोए मेरे पास आके कि मैं पैसे से सबसे टूट गई और मेरे साथ ऐसा फ्रॉड हुआ है कि मेरी बहू का ऐसा हुआ है और ये इनके रेशन कार्ड पर किसी ने खेल करके आयुष्मान कार्ड बना लिया तो ये बहुत गलत बात है और उसको सजा भी होनी चाहिए सख्त से सख्त सजा होनी चाहिए और ये सब अच्छा नहीं है क्योंकि हमारे एरिया में हम खुद यानी इतना हमको सज्जड़ कराए कि हम कुछ गलत हो तो, तो हम खुद कर सकते हैं तो इसके लिए मैंने इनके पीछे आवाज़ उठाई ये बाहर कहेंगे नए आएंगे और इनके साथ फ्रॉड भी अहमदाबाद में हुआ है अहमदाबाद के है, लेकिन बाहर दूसरे एरिया कहेंगे अब यहाँ पर कोई इनके सपोर्ट में नहीं है और इसके वजह से क्या, क्या है कि इनका रेशन कार्ड के अंदर कुछ ऐसा मसला हुआ है कि कोई कोई और आयुष्मान कार्ड बना के बैठ गया है अब इनका भी कोई सोल्यूशन निकलना चाहिए क्योंकि गरीब इंसान है ये कहाँ से दवा के पैसे लाए આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સત્યાવીસ હજાર હેક્ટરમાં રવિ સિઝનમાં હિંમતનગર તાલુકાના સાત ગામમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારો આવવાને લઈને બાગાયત વિભાગે ખેડૂતોના ખેતર પહોંચી જરૂરી સૂચનો કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી સાબરકાંઠા જિલ્લામાં સત્યાવીસ હજાર હેક્ટરમાં રવિ સિઝનમાં આ પાકને ચોલીસ દિવસથી વધુના સમયમાં હિંમતનગર તાલુકાના સાત જેટલા ગામમાં પાછોતરા સુકારોનો રોગ આવ્યો છે જેને લઈને ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે જેને લઈને ખેડૂતોએ પણ બાગાયત વિભાગમાં રજૂઆત કરી હતી ત્યારબાદ મદદનેશ બાગાયત નિયામક સાથે અધિકારીઓ હળિયોલ અને ગઢોડા ગામના ખેડૂતોના ખેતરે પહોંચી ગયા અને વાવેતર કરેલ પાકના સ્થળે મુલાકાત લઈને તપાસ કરી આખા ખેતરમાં ચારે તરફ લીલોતરી વચ્ચે સુકારો જોવા મળ્યો હતો જ્યારે બાગાયત ટીમે પણ તપાસ કરીને જરૂરી દવાઓનો છટકાવ કરવા અને પિયત પણ વાતાવરણને લઈને આપવું તેનું સૂચન તમામ ખેડૂતોને કર્યું હતું સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર અંદાજે સત્યાવીસ હેક્ટર જેટલું થાય છે મીડિયાના માધ્યમથી અને ખેડૂતોની રજૂઆતો દ્વારા સુકારાના પ્રશ્નની માહિતી મળેલી હતી જેના આધારે સાતથી આઠ ગામો હિંમતનગર તાલુકાના સાતથી આઠ ગામમાં આ પ્રશ્ન જોવા મળેલ છે એમાં હાલ અમે ગઢોડાની જે સીમમાં આવ્યા હતા ત્યાં પાછોતરા સુકારાની અસર છે ખેડૂતોને સદર બાબતે આગોતરું શું કરવું એનું અહીંયા માહિતગાર કરવામાં આવે છે જરૂરી ફૂગનાશકોના દવાના સ્પ્રે લેવાની અને ખાસ બીજી કાળજી રાખવાની કે ભાઈ જો વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય તો પિયતનું પણ નિયંત્રણ કરવાનું રહેશે આમાં અને સદર બાબતે ઉચ્ચ અધિકારીના પરામર્શમાં રહી અને આગળ બાગાયત ખાતામાં પણ આગળ રજૂઆત કરવામાં આવશે જેથી કરીને સરકાર શ્રી સુધી કરી શકાય જનરલી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર મલ્ટીનેશનલ કંપનીઓના પોતાના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ હોય છે અને કંપની એ નિયમ પર ખેડૂતો જોડે કોન્ટ્રાક્ટ કરતી હોય છે તો જ્યાં પણ પોસિબલ હશે શક્ય હશે ખેડૂતના હિતમાં કંપની જોડે પણ ચર્ચા કરવામાં આવશે જનરલી આમાં કોન્ટેક્ટ ફંજી સાઈડ હોય છે જે મેન્કોઝેબ છે અને જનરલી સિસ્ટેમેટિક દવા પ્રથમ તો આપણે કોન્ટેક ફંજી સાઇડમાં જવાનું હોય છે અને જો એ અસરકારક ન હોય તો આપણે સિસ્ટેમેટિક દવા પર જવાનું હોય છે રવિ સિઝનમાં હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આ બટાકાની સાઇઝ બનાવવાના સમયે જ સુકારાનો રોગ આવવાને લઈને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે ત્યારે હડિયોલ ગઢોડા આકોદરા કાંકરોલ સહિતના સાત એ ખેડૂતોએ બટાકાનું વાવેતર કરેલું છે જ્યાં સુકારાનો રોગ લાગ્યો છે ત્યારે હાલમાં ખેડૂતોએ પણ સુકારાને લઈને વિવિધ દવાઓનો છંટકાવ કર્યો પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે હવે બાગાયત વિભાગ દ્વારા સલાહ મુજબ દવાનો છંટકાવ કરવાની સલાહ બાદ અમલ કરતાં કોઈ પરિણામ ના આવે તો ખેડૂતોના બટાકા કંપની ના ખરીદે અને ફેંકી દેવાનો વારો આવી શકે છે

જે શિયાળામાં બટાકાનું વાવેતર થયું છે એમાં પાછોતરો સુકારો આવી ગયો છે પરિણામે ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય એવું છે એના પરિણામે બાગાયત અધિકારી આજે ફિલ્ડ વિઝિટી આવ્યા હતા એમને પણ જણાવ્યું કે ખરેખર પાછોતરો સુકારો આવ્યો છે અને ખેડૂતોને નુકસાન જાય એવું છે એટલે એમને પણ એવી અમને હૈયાધારણા આપી છે કે ભાઈ અમે પણ ઉચ્ચ અધિકારી સાથે પરામર્શ કરીને અને સરકારમાં રજૂઆત કરીશું જેના કારણે ખેડૂતોને ઓછું નુકસાન થાય એવું કંઈક વચગાળાનો રસ્તો કાઢીશું અને ખેડૂતોએ પણ એવી અપેક્ષા રાખી છે કે તમે પણ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓ છે એમને પણ રજૂઆત કરે કે જે બટાકાની અંડર સાઇઝ એટલે કે જે પિસ્તા મેં ઉપર કરની સાઇ બટાકાની લેતા હતા એ અંડર સાઇઝ પણ બટાકા લઈ લે તો ખેડૂતોને થોડું ઓછું નુકસાન જાય એવું છે આમ જોવા જઈએ તો જો સારા બટાકા હોય તો વિગે લગભગ સાડા ચારસોથી પાંચસો મણનો ઉતારો રહે છે પણ હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો બસો અઢીસો મણનો ઉતારો રહે છે અને એમાં પણ અંડર સાઇઝ રહે છે એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓ નહીં લે તો પરિણામે ખેડૂતને વિગે લગભગ પિસ્તાળીસથી પચાસ જેટલું નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહે છે એટલે અમારા ખેડૂતોને રજૂઆત છે કે ઉચ્ચ અધિકારીઓ શ્રી સરકારમાં રજૂઆત કરે કે ભાઈ આમાં કોઈ સહાય આપે અથવા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળી કંપનીઓને કહે કે ભાઈ જે પણ બટાકું નીકળે બધું બટાકું લઈ લે એવી અમારી અપેક્ષા છે ખેડૂતોએ સારી કમાણી થાય તેને લઈને બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ વાતાવરણની અસરને લઈને બટાકાની સાઇઝ બનવાના સમયે રોગ આવતા સાઈઝ અટકી ગઈ છે તો પાક બચાવવા માટે દવાનો છંટકાવ કર્યો પરંતુ પરિણામ નથી મળ્યું ત્યારે ખેડૂતો પણ બાગાયત વિભાગને રજૂઆત કરી છે જેને લઈને ખેડૂતોને થતા નુકસાનમાં ઘટાડો થઈ શકે છે જોકે બટાકા કંપની નહીં ખરીદે તો કરેલો ખર્ચ પણ નહીં નીકળે

આખી સોસાયટી સાફ સફાઈ કરી કચરો સળગાવીને સ્વચ્છતા રાખવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી જાન્યુઆરી રામ મંદિર નું આપણે ઉદ્ઘાટન છે એ નિમિત્તે આપણા યશસ્વી વડાપ્રધાનના સંદેશા મુજબ આપણે દિવાળી જેવો માહોલ કરવાનો છે દિવાળી આવતી હોય એટલે આપણે ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છે એટલે અમે બધી બહેનો એ ગણેશવિલા સોસાયટી બધી બહેનો એ રાત્રે નક્કી કર્યું કે ભાઈ આપણે જે રામ મંદિર નો જે છે પ્રસંગ એ નિમિત્તે આપણે સાફ સફાઈ કરીએ અને દિવાળી જેવો માહોલ કરવાનો છે આપણા વડાપ્રધાનની જે સંદેશ છે એ સંદેશો બધા સુધી પહોંચે માટે આપણે આ અભિયાનની શરૂઆત કરીએ અને અમે આજથી આ સાફ નું અભિયાન શરૂ કર્યું છે અને અમે આ સોસાયટીના ખૂણે ખૂણા બધી એ સાથે મળીને સાફ કરે છે ને ભાઈઓને પણ સાથે લીધા છે કે જેનાથી મોટા મોટા ઝાડ હોય કાપી અને એ લોકો અમને કામમાં મદદ કરે છે અને આ રીતે અમે નાના બાળકો પણ અમારી સાથે છે અને બાળકો પણ બધા ઘાસ ભેગું કરી કરીને એને સડગાવા માટે મદદ કરે છે કાંકરા વીણવામાં બાળકો મદદ કરે છે આ રીતે અમારી સોસાયટીના બધા

એક એક સમગ્ર ભારતમાં જેવો માહોલ થવાનો હોય ત્યારે અમારા ઈડર ના આગળ ઈડર ગઢ ના આગળ અરવલ્લી ના ધરોહર માં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય સમગ્ર ભારતમાં દિવાળી જેવો મહિમા ઉત્સવ થવાનો હોય ત્યારે અમારા ઈડરની ગણેશ શિલા સોસાયટી માં પણ અમારી સોસાયટીમાં સફિયા સફાઈ અભિયાન શરૂ કરેલ છે અને અમારી સોસાયટીમાં સમગ્ર ગરબા રાસ ગરબા કરવાના હોય બાવીસ તારીખે અને દીવડા પ્રગટાવવાના રામ ધૂન લગાવવાની હોય રામના ઘરે ઘરે દીવડા કરવાના આજ રોજ અમારી ગણેશ વિલાસ સોસાયટી પણ આ પ્રસંગ ઉજવાઈ રહ્યો હોય આજ રોજ ઈડર ની ગણેશ વિલાસ સોસાયટી માં સફાઈ અભિયાન ચાલુ થયું હોય તો એ અમે આજ રોજ રામ જન્મભૂમિમાં સહભાગી થવા અમે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ ગોવા અને અન્ય ટુરિસ્ટ સ્થળો પર વાહન ભાડે લઈને ફરવાનો ક્રેઝ ભારે પડી શકે છે ગોવા ખાતે ફરવા ગયેલા મહેસાણાના ચોક પ્રવાસીના ટ્રાફિક નિયમનો ભંગ બદલ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તો અન્ય રાજ્ય મળી કુલ ઇઠ્યોતેર લાયસન્સ મહેસાણા આરટીઓએ સસ્પેન્ડ કર્યા છે ગોવા અને અન્ય રાજ્યોમાં ટ્રાફિક નિયમો ભંગ કરતાં પકડાયેલા લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા મહેસાણા આરટીઓને અભિપ્રાય મોકલ્યો હતો આ અભિપ્રાય આધારે મહેસાણા આરટીઓએ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે ગુજરાતીઓ ફરવાના જબરા શોખીન છે અને એવાય ગોવા કે અન્ય ટુરિસ્ટ સ્થળો પર ગુજરાતીઓ ફરવા જાય ત્યારે વાહન ભાડે લઈને જાતે જ ડ્રાઇવ કરીને એડવેન્ચર માણતા હોય છે પણ આવા સ્થળોએ ડ્રાઈવ કરતા પૂર્વે ટ્રાફિક નિયમનું પાલન થાય એ જોવું ખૂબ જ જરૂરી છે કેટલીક વખત આવા સ્થળો પર જાતે ડ્રાઈવ કરતા લોકો ફરવાની મસ્તીમાં ટ્રાફિકના નિયમો ભૂલી જતા હોય છે અને ગંભીર પરિણામ પણ તેના ભોગવવા પડતા હોય છે મહેસાણાના આવા ઇઠ્યોતેર પ્રવાસીઓને ટ્રાફિકના નિયમના ભંગ બદલ લાયસન્સ ગુમાવવા પડ્યા છે ગોવા ખાતે ફરવા ગયેલા આવા છ પ્રવાસી ગોવા પોલીસના હાથે પકડાયા હતા અને પોલીસે આવા પ્રવાસીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવા મહેસાણા આરટીઓને લેખિત જાણ કરી હતી અને મહેસાણા આરટીઓએ આ પ્રવાસીઓના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે મહેસાણામાં આવા કુલ ઇઠ્યોતેર લોકો છે કે જેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

આવા કારણે ભલે ગોવા કે બીજા રાજ્યમાં નિયમ તોડ્યો હોય પણ ઘરે જ્યારે પરત આવો ત્યારે પણ તમે વાહન ન ચલાવી શકો તેવી સ્થિતિ શકે છે સસ્પેન્ડ થયા છે છ મહિના માટે કોઈ ત્રણ મહિના માટે સસ્પેન્ડ થયા છે જેમાં જો ગોવાની વાત કરીએ તો એવા લાયસન્સ છ છે કે જે ત્યાંની પોલીસ ઓથોરિટીએ કોઈ ગંભીર ગુનામાં પકડ્યા હોય ટ્રાફિકના ગુનામાં અને એ પછી ઓરિજિનલ લાયસન્સ અહીંયા સબમિટ થયા છે અને જેમાં સસ્પેન્શન ની થઈ જનરલી ટ્રાફિકના જે ગંભીર ગુનાઓનો વાયોલેશન છે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે કે ડેન્જરસ ડ્રાઇવિંગ જેવા જે ઓફેન્સ છે જેમાં મોટર વ્હીકલ એક્ટમાં પ્રોવિઝન છે અને સસ્પેન્ડ કરવાની એમના એ ઓરિજિનલ લાયસન્સ અહીંયા ફોરવર્ડ કરતા હોય છે અહીંથી ગોવા જતા લોકો માટે સલાહ છે કે ત્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરે ટ્રાફિકના નિયમોનું પાલન કરે કેમ કે ત્યાંની ઓથોરિટી પ્રોએક્ટિવ જણાય છે કે જે છેક અહીંયા સુધી એમના લાયસન્સ ફોરવર્ડ કરી અને સસ્પેન્શનના કડક પગલાં લેવા માટે તૈયાર છે તો મતલબ વાહન વ્યવહાર વિભાગ અત્યાર સુધી ગંભીર અકસ્માત સર્જતા લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેતા હતા હવે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયેલા લોકોએ પણ લાયસન્સ ગુમાવવું પડે છે એમાં પણ ગોવા પોલીસની આ કામગીરીને કારણે જ્યારે પણ ફરવા જઈએ ત્યારે વાહન કેદીઓની સરકારે આગળની સજા માફ કરતા તેમને આજરોજ જેલ મુક્ત કરવામાં આવ્યા હતા નંદોદ ધારાસભ્યના હસ્તે તેઓને ભગવદ્ ગીતા આપી સંસારી જીવનમાં પાછા ફર્યા અને ગુનાહિત પ્રવૃત્તિમાંથી દૂર રહેવા સમજણ આપવામાં આવી હતી તેમજ કેદીઓને જળવાસ દરમિયાન વિવિધ કામગીરી માટે અપાતા રોજની પોસ્ટ વિભાગની તેમના ખાતાની ચોપડી પણ આપવામાં આવી હતી હવે તેઓ આ પૈસા પોતાના પારિવારિક જીવન ખર્ચમાં ઉપયોગ કરી શકશે તેમજ દેશના એક સારા નાગરિક બની સારી રીતે તેઓ જીવન જીવી શકશે સાથે જ ધારાસભ્યોએ તમામ કેદીઓનું મોડું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી ચોવીસ આઠ ના રોજ અત્રિની જેલની અંદર આજીવન કેદની સજા ભોગવતા આઠ પાકા કેદીઓની એક સલાહકાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું કમિટીના સભ્યો દ્વારા આઠ પાકા કેદીઓના કેસોની સમીક્ષા કરવામાં આવેલી તેમાંથી અત્રિની જેલના ચાર પાકા કામના કેદીઓના કેસો પોઝિટિવ દર્શાવવામાં આવેલા આ જે ચાર પાકા કેદીઓ છે એમાં વીરજીભાઈ ખોજલાભાઈ વસાવા જેઓ ત્રણસો બેના ત્રણસો બેના કેસમાં આજીવન કેદની સજા ભોગવવામાં આવેલી સત્તર વર્ષથી જેલમાં હતા અજયભાઈ મંગાભાઈ વસાવા ત્રણસો બે ચારસો અઠ્ઠાણું કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવેલી તથા અર્જુનભાઈ મણિલાલ વલ્વી ત્રણસો બે ના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવેલી અને જેઓ વીસ વર્ષથી જેલ ભોગવતા હતા તથા આશિષ કપિલભાઈ નંદા ત્રણસો બેના કેસમાં તેમની પણ આજીવન કેદની સજા કરવામાં આવેલી આ ચારેય કામના બંદીવાનોને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ દ્વારા પણ પોઝિટિવ રિપોર્ટ આપતા સરકારશ્રીમાં તેમની ફાઇલ જતા સરકારશ્રી દ્વારા આ તમામ કેદીઓની વર્તણૂકને ધ્યાને રાખી તથા જેલ રેકોર્ડને ધ્યાને રાખી બાકીની સજા માફ કરી અને જેલમુક્ત કરવાનો હુકમ કરતા આ તમામ પાકા કેદીઓ આજ રોજ જેલમુક્ત કરવામાં આવે છે પાકા કામના બાંધવો હતા એ બાંધવોને એમની સારી વર્તણૂકના લીધે અને એમના સારા કામ કરવાને લીધે ચૌદ વર્ષ કરતાં પણ વધુ સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવાથી એમની આ સારી વર્તણૂકના આધાર ઉપર સરકારશ્રી દ્વારા એમને આ આ જીવન કેદમાંથી એમને મુક્તિ આપવામાં આવે છે અને આજે એમને અહીંયા આજના દિવસે એમને જેલમાંથી એમને મુક્ત કરવામાં આવે છે કે જેથી કરીને એ લોકો એમના પરિવાર સાથે એમનું જીવન સારી રીતે જીવી શકે અને જે રીતના અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મકવાણા સાહેબ છે એમણે એમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે કે કેવી રીતના એમણે એમની પોતાની હાજરી પુરાવાની છે અને કેવી રીતના એમણે બહારના લોકો સાથે સમાજ સાથે રહીને જીવન જીવવાનું છે અને કોઈની સાથે પણ કોઈ ઝઘડો કે કંકાશ કરવાનો નથી અને આ બધા નિયમોનું પાલન કરીને આ ચારે બાંધવો જ્યારે પરિવાર સાથે એમના મળશે ત્યારે એમના માટે આજનો દિવસ ખૂબ જ એક ખુશીનો દિવસ લઈને આવ્યો છે અને આજના દિવસે એ લોકોએ પણ કહ્યું છે કે અમે પણ બહાર જઈને અમે ખૂબ સારા કામ કરીશું સારા કર્મો કરીશું અને પરિવારને ખુશી આપવા માટે પરિવારને સારી રીતે રાખવા માટે અમે બને એટલી તનતોડ મહેનત કરીશું અને ક્યાંય પણ કોઈ ખોટી રીતે અમે આ રીતના અમે કોઈક ગેરવર્તણૂક પણ નહીં કરીશું અને ખોટી રીતે કોઈકને અમે હેરાન પણ નહીં કરીશું સત્તર વર્ષથી આ જેલમાં જેલવાસમાં હતો જેલમાં જેલ અધિક્ષક તથા જેલોના આઈજી સાહેબ તથા સરકારશ્રીઓના સામાજિક નૈતિક પ્રોગ્રામના માર્ગદર્શન હેઠળ મેં જેલવા નીતિ નિયમ મુજબ પૂર્ણ કરેલ છે અને જેના નીતિ નિયમ મુજબ જેલ કમિટી ભરવામાં આવેલ હતી જેમાં ભલામણ કરતા સરકારશ્રી દ્વારા મને જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે જે બદલ હું સરકારશ્રીનો જેલ વિભાગનો આભાર વ્યક્ત કરું છું નમસ્કાર